વાનર હાથી અને સોનાનું ફળ. એક ઘનદાટ જંગલમાં એક વાનર અને એક હાથી રહેતા હતા. હાથી ખૂબ જ શક્તિશાળી હતો. તે મોટા મોટા વૃક્ષોને એક ઝટકામાં ઉખાડી ફેંકતો હતો. તો બીજી તરફ વાનર ખૂબ જ દુબળો પાતળો હતો, પરંતુ સાથે જ ખૂબ જ ફૂર્તિલો હતો. આખો એ દિવસ તે જંગલમાં એક ઝાડથી બીજા ઝાડ પર ઉછળ કૂદ કરતો રહેતો. વાનર અને હાથી બંનેને પોતપોતાના ગુણ પર ખૂબ જ ઘમંડ હતો. બંને એકબીજાથી પોતાને શ્રેષ્ઠ માનતા હતા, અને આ જ કારણ છે કે બંને હંમેશા આ વાત પર લડતા રહેતા. એ જંગલમાં એક ઘુવડ રહેતું હતું. તે રોજ વાનર અને હાથીનો આ ઝઘડો જોતું રહેતું. તે બંનેના ઝઘડાથી ખૂબ જ પરેશાન થઈ ગયું હતું. આખરે એક દિવસ એ ઘુવડે બંનેને કહ્યું, જે રીતે તમે બંને લડાઈ કરો છો ને, એમાંથી ક્યારે એ નિર્ણય થવાનો નથી કે તમારા બંનેમાંથી કોણ વધારે શક્તિશાળી છે. તેના કરતા તો તમે એક સ્પર્ધા રાખો, જોજો આનો નિવેડો આવી જશે. વાનર અને હાથીને ઘુવડની આ વાત સારી લાગી. બંને તેને પૂછ્યું, અરે હા, પણ આ સ્પર્ધામાં કરવું શું પડશે? ઘુવડે કહ્યું, આ જંગલને પેલે પાર એક બીજું જંગલ છે. એ જંગલમાં ખૂબ જ પ્રાચીન વૃક્ષ છે. તેના પર સોનાના ફળ લટકાયેલા છે. તમારા બંનેમાંથી જે કોઈ એ સોનાનું ફળ મારી પાસે પહેલા લઈ આવશે, એ હશે આ સ્પર્ધાનો વિજેતા, અને તે જ હશે આ જંગલનો સૌથી શક્તિશાળી પ્રાણી. ઘુવડની વાત સાંભળતા જ વાનર અને હાથી કંઈ પણ સાંભળ્યા કે સમજ્યા વિના બીજા જંગલ તરફ દોડી પડ્યા. ફૂર્તિ બતાવતો વાનર એક જ કૂદકો મારીને એક ઝાડ પરથી બીજા ઝાડ પર પહોંચવા લાગ્યો. ત્યાં હાથી ધડામ ધડામ કરતો જંગલને ફેંતો આગળ વધવા લાગ્યો. થોડી જ વારમાં હાથી અને વાનર એ જંગલની બહાર આવી ગયા. અહીં એક નદી હતી જે બંને જંગલની વચ્ચે હતી. બીજા જંગલમાં જવા માટે એ નદી પાર કરવી જરૂરી હતી. વાનરે તો પોતાની ફૂર્તિ બતાવી અને ઝડપથી તે નદીમાં કૂદી ગયો. પરંતુ પાણીનું વહેણ ખૂબ જ ઝડપી હતું, તેથી વાનર નદીમાં તણાવા લાગ્યું. વાનરને નદીમાં તણાતા જોઈને હાથી તરત પહોંચ્યો અને તેણે પોતાની સૂંઢથી વાનરને પાણીની બહાર કાઢી મૂક્યો. હાથીના આ વ્યવહારને જોતા વાનર ખૂબ જ આશ્ચર્યચકિત થયો. તેણે વિનમ્રતાપૂર્વક હાથીને કહ્યું, હાથીભાઈ, આભાર, તમે મારો જીવ બચાવ્યો. હવે આગળ તમે જ જાઓ અને તમે જ એ સોનાનું ફળ લઈને આવો, કેમ કે મારા માટે તો તમે જ સૌથી શક્તિશાળી છો. આ સાંભળીને હાથીએ વાનરને કહ્યું, ના ના વાનરભાઈ, આમ ન ચાલે. ચાલો તમે મારી પીઠ પર બેસી જાઓ, આપણે બંને નદી પાર કરીશું. વાનરને હાથીની વાત સારી લાગી અને તે હાથીની પીઠ પર બેસી ગયો. ત્યાર પછી બંને નદી પાર કરી લીધી અને બંને બીજા જંગલમાં પહોંચી ગયા. પછી તેમણે સોનાના ફળવાળું એ ઝાડ પણ શોધી કાઢ્યું, અને સૌથી પહેલા હાથીએ પોતાની સૂંઢથી એ ઝાડ પર રહેલા સોનાના ફળને તોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વૃક્ષ એટલું મજબૂત હતું કે હાથીની સૂંઢથી પણ તે ઉખડ્યું નહીં. અને પછી હાથીએ નિરાશ થઈને કહ્યું, હું હવે આ ફળ તોડવા માંગતો નથી, વાનર તું જ તોડી લે. હાથીની વાત સાંભળીને વાનરે કહ્યું, હા હાથીભાઈ, હું એકવાર પ્રયાસ કરી જોઉં છું. વાનર ફૂર્તિથી એ ઝાડ પર ચડ્યો અને સોનાનું ફળ તોડીને નીચે આવી ગયો. ત્યાર પછી વાનર અને હાથી નદી પાર કરીને પોતાના જંગલમાં આવ્યા અને તેમણે ઘુવડને એ સોનાનું ફળ આપી દીધું. ફળ જોઈને ઘુવડે કહ્યું, અરે વાહ, તમે આખરે સોનાનું ફળ લઈને આવી જ ગયા, તો ચાલો
હવે હું આ સ્પર્ધાના વિજેતાનું નામ કહું છું. પરંતુ ઘુવડ એ સ્પર્ધાના વિજેતાનું નામ કહે એ પહેલા જ વાનર અને હાથીએ મળીને તેને અટકાવી દીધું અને કહ્યું, ઘુવડભાઈ ઘુવડભાઈ ઊભા રહી જાઓ, હવે તેની જરૂર નથી. હા ઘુવડભાઈ, હવે અમને સ્પર્ધાના વિજેતાના નામની જરૂર નથી. હા, આ સ્પર્ધા અમે બંને મળીને પૂરી કરી છે. સાચી વાત, અને અમને હવે સમજાઈ ગયું છે કે અમારા બંનેના ગુણ અલગ અલગ પરંતુ ખાસ છે. એટલે જ અમે હવે નિર્ણય લીધો છે કે હવેથી અમે એકબીજાની વાત કાપીશું નહીં અને વાદ વિવાદ કરીશું નહીં. એટલું જ નહીં, હવે અમે મિત્રોની જેમ જંગલમાં રહીશું. અને પછી શું, હાથી અને વાનર એ દિવસ પછી મિત્ર બની ગયા અને જંગલમાં આનંદથી રહેવા લાગ્યા. તો બાળકો, કેવી લાગી તમને આ વાર્તા? સારી લાગી હોય તો આ વાર્તાને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ટાટા, બાય બાય.